બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના છેવાડાના સુઈ ગામ અને વાવ તાલુકાના એકવીસ ગામોને નર્મદા કેનાલમાંથી બ્રાન્ચ કેનાલ ન આપીને સરકાર દ્વારા પાપ કરાયું છે બનાસકાંઠા રાષ્ટ્રીય કિસાન સંગઠનના પ્રમુખ વી કે કા સુઈગામ અને વાવ તાલુકાના એકવીસ ગ્રામોને બ્રાન્ચ કેનાલ મારફતે પાણી નહીં મળે તો ઇતિહાસના પાણને લખાશે તેવું જન આંદોલન કરવામાં આવશે રામસિંહ ગોહિલ સરકાર દરેક હાથને કામ અને દરેક ખેતરને પાણી આપે કરશનભાઈ રાજપૂત સુઈગામ તાલુકાને પાણી નહીં તો વોટ નહીં અને આગામી વર્ષ બે હજાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું રાજપૂત સરપંચ બેણમ બનાસકાંઠા જિલ્લાનો સુઈગામ અને વાવ તાલુકા એટલે રણ વિસ્તાર અને પાકિસ્તાની સરહદને અડીને આવેલા તાલુકા છે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકામાં ઓછો વરસાદ પડે છે અને વર્ષ બે હજાર ઓગણીસથી વીસમાં તીડ દ્વારા મોટાપાય નુકસાન સુઈગામ અને વાવ તાલુકામાં થયું હતું અને કુદરતી આફતો સુઈગામ અને વાવનો પીછો છોડતી નથી ત્યારે ગુજરાત સરકાર એક બાજુ બે હજાર ખેડૂતોની ડબલ આવકના દાવા કરે છે તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાનો અતિ પછાત તાલુકો એટલે સુઈગામ અને વાવ તાલુકામાં હજુ સુધી પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી તેથી આજ રોજ તારીખ અગિયાર આઠ બે હજાર એકવીસના રોજ વાવ સુઈગામ તાલુકાના એકવીસ ગામના ખેડૂતો કુંભારખા ગામે ભેગા મળી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લાની આગેવાની હેઠળ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને નાયબ કલેક્ટર શ્રી સુઈગામ મારફતે આવેદનપત્ર આપી કેનલની માંગણી માંગણી કરી રજૂઆત કરવામાં આવી છે જો સરકાર સ્વીકારે તો ગાંધી માર્ગે આગળ વધી આંદોલન કરવામાં આવશે છતાં સરકાર નહીં સંભાળે તો આવનાર વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તે ચીમકી આપી છે વધુમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ વી કે કાગ જણાવે કે સરકાર સ્વાવ સુઈગામ તાલુકાને હરિયાળા તાલુકાના ખોખલા દાવ કરે છે વાસ્તવમાં સુઈગામ અને વાવ તાલુકાના એકવીસ થી પણ વધુ ગામોને પાણીથી વંચિત રાખી પાપ કર્યું છે અને તે પાપનું પરિણામ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં સરકારને ભોગવવું પડશે આજની સભામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લા વીકે કાગ પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરણ જિલ્લા કોષાધ્યક્ષ વિક્રમભાઈ ગામોટ

જે પાણીથી અને નર્મદા કેનાલમાંથી બ્રાંચ કેનાલથી વંચિત છે અને જે તે સમયના અધિકારીઓ દ્વારા એક મોટો પાપ કરીને આ ગામોની ઉપેક્ષા કરી અને જે પાણીથી વંચિત રાખવામાં આવે છે તેથી આ એકવીસ ગામોમાં પાણીની મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે સિંચાઈનું પાણી મળતું નથી અને મોટો પીવાના પાણી પણ અહીં સમસ્યા ઊભી થઈ ગઈ છે એટલે એકવીસ ગામોના અહીંયા આગ્રહવાનો આજે મંદિરમાં ભેગા થઈ અને એક નક્કી કર્યું છે કે આના દિવસોમાં સરકાર જે એકદમ રજૂઆત કરી અને આ સરકાર પાણી આપવા માટે થઈ એવી લડત લડવા માટેનું આયોજન છે આજે પણ આવેદનપત્ર આપવાનું છે અને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ પાસે માંગણી કરવામાં આવે છે કે અમારા એકવીસ ગામોને તાત્કાલિક બ્રાન્ચ કેનાલ બનાવી પાણી આપવામાં આવે આ બ્રાન્ચ કેનાલ જે આપવામાં નહીં આવે તો આ ગામમાં આવતા દિવસોમાં ઇજ્જત કરવા સમય આવી શકે એવી સક્રિયા પણ રહેલી છે જેથી આ ગામોની એક જ માંગણી છે અમારે સત્તા જૂતી નથી અમારે વોટ જોતા નથી પરંતુ અમારે માત્ર અમારા પરિવારને અમારા પશુને અમારી ખેતીવાડીને બચાવવા માટે પાણીની જરૂર છે અને એ પાણી પણ બ્રાન્ચ કેનાલ બનાવી આપવામાં આવે એવી માંગણી છે જો આ માંગણી સંતોષ નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધીજીના માર્ગી આંદોલન કરવામાં આવશે છતાં પણ આ કાંડા કાર્યક્રમ આવશે તો આવનારી બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી માં બહિષ્કાર કરવાની પણ એના કામ જો તૈયારી રાખી દીધી છે જેથી સરકાર અમારી માગણી જે બ્રાન્ચ કેનાલ છે તાત્કાલિક મંજૂર કરી અને નવી બ્રાન્ચ કેનાલ મંજૂરી આપે એવી વિનંતી વિકેકાગ પ્રમુખ શ્રી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લા